માતા એક જીવનમાં એક એવું કેરેક્ટર છે કે કહેવાય છે કે જ્યારે સાથે હોય છે ને ત્યારે તેનું મૂલ્ય સમજાતું નથી, પરંતુ તેના ગયા બાદ તે વ્યક્તિ માને યાદ કરી કરીને પોતાની જાતને કોસતો હોય છે. જીવનમાં માએ આપેલી હૂંફ, માએ આપેલી પ્રેરણા, માએ આપેલો પ્યાર, માના શબ્દો, આ બધા જ તેના ગયા બાદ બિલકુલ કાનોમાં ગુંજતા હોય છે. જીવનના અનેકો પ્રસંગોમાં માતાની યાદ એ સતત આવી જતી હોય છે. પિયુષભાઈ દેસાઈ વાઘ બકરી ગ્રુપના ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર પણ બિલકુલ આ જ વાત કહે છે કે માતાની હૂંફ આજની તારીખમાં પણ હું ભૂલી નથી શક્યો. અને સ્પષ્ટ તેમણે કહ્યું, બહુ ભાવુક થઈને કહ્યું કે માના ગયા બાદ હું કઈ રીતે જીવી શક્યો છું મને ખબર નથી. હર હંમેશ મારી માની યાદ મારી સાથે જ રહે છે. પિયુષભાઈ દેસાઈ ભાવુક થઈને જે વાત કરી છે, ચાલો તે જોઈએ. તુઝે સબ હૈ પતા મેરી માં જન્મની જોડ સખી નહીં મળે એક. અને એક ગીત ગાનું કહું જે હું શીખ્યો હતો, જે જેના વિના જીવવાનું નથી ગમતું. હમે અરજીને કી ચાહત ન હોતી અગર તુમ ન હોતી અગર તુમ ન હોતી. એટલે આ કહેવાતું હોય તો કોઈ પ્રિયતમા કે પત્ની માટે હોય, પણ જો બાને માટે કહેવાતું હોય તો એટલું સાચું છે કે એના સિવાય હું જીવતો કેવી રીતે રહી શકું છું અને શા માટે જીવું છું. એક પણ એને એનામાંથી હું શીખ્યો છું. અને મારી પણ કૌટુંબિક જવાબદારીઓ, જે સંતાનો પેદા કરે, જે સંતાનોને મોટા કરવાના, પણ બાના જેવા સહનશીલતાના ગુણ છોકરાઓમાં ઉતરે અમારામાં પણ, મારામાં તો ઉતરી શક્યા નથી હજી. પ્રયત્ન બહુ કરું છું કે બંને તેવી સ્થિતિ હોય, સંજોગો ગુસ્સો આવે એવી, પણ ગુસ્સે ન થવું. એ બાપણ કોઈ દિવસ એને બીજા કોઈની, કોઈ દિવસ બાને મેં કોઈની ટીકા કરતા નથી સાંભળ્યા કે તમે આવી રીતે કોઈ ટીકા કર્યો કે બાજુમાં આમ થયું ને આવું આમ થયું ને, કોઈ દિવસ નહીં. અને એનામાંથી અમે શીખ્યા છે કે આજુબાજુ શું ચાલે છે નહીં. જેમ ગુલાબ તો આજુબાજુ કાંટા છે, આજુબાજુ ભલે વિકટ પરિસ્થિતિ હોય. મારા ફાધરને પત્તા રમવાનો શોખ હતો, ઘણી વાર રાત્રે ખૂબ મોડા આવે એવી સ્થિતિમાં પણ એ જીવ્યા છે. અને આમ બીજું એમને એ છે કે મારા ફાધર આવે ને ત્યારે એમને સાથે 5-7 જણા તો જમવામાં રોજ હોય જ. કોઈક ને કોઈક બહારનો કોઈ વેપારી આવેલો હોય, બહાર ગામથી ચાના ધંધા માટે આવેલો, તો લઈ આવે એટલે જમવા આવે. નીચે જુએ ત્યારે ખ્યાલ આવે કે 3 છે કે 4 છે કે 2 છે, એટલા તો પહેલેથી એક બેણાની તો રસોઈ વધારે કરેલી હોય. તો બાને આવી રીતે ઘણી બધી તકલીફો વચ્ચે ઘર ચલાવતા જોયેલા છે. અને આજે તો મારે મારા પત્નીને કહેવું પડે કે જો ના કહેલું હોય તો સામાન્ય રીતે એ પણ સારી જ છે, પણ એમ કે જરા ફોન કરી દીધો હતો પહેલેથી, બાએ કોઈ દિવસ એવું નથી કહું. એટલે આવી બધી વસ્તુઓ. અને અને હવે નવા એટલા પ્રેશર હેઠળ આજે પતિ પત્નીઓ જ પોતાનું ઘર સંસાર ચલાવતા હોય છે કે તેવા સમયમાં પતિ રસોઈમાં તો મદદ ન કરી શકે, પણ એને જો રસોઈનું આયોજન કરવાનું હોય 2 જણા 4 જણાનું 5 જણાનું તો પહેલેથી કહેવું જોઈએ. પણ અમે પોતાની મસ્તીમાં હોઈએ, કોઈ જગ્યાએ કોઈ કહે કે હવે આપણે જમીન જવાનું છે, આશ્રમમાં ગયા શિવાનંદ આશ્રમ, સ્વામીજી કે આજ પ્રસાદ લઈને જજો, હવે કહી ને બેસી જઈએ, પછી તો ખ્યાલ આવે ઘેર કહેવાનું રહી ગયું. એટલે ઘણી વખત આવું પણ બને છે, પણ આ ખટ્ટા મીઠા સંસારનું નામ એવું છે. તુઝે સબ હૈ પતા મેરી મા.